હિંમતનગરના યુવાનની બિઝેટ ગ્રુપ રોકાણ સ્કીમની ઓફિસો પર દરોડાનો મામલો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતર્યો કરોડો રૂપિયાના રોકાણ મેળવી એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતામાં ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાની લઈ દરોડા સીઆઈડી ક્રાઇમે દરોડા દરમિયાન એજન્ટોની પૂછપરછ કરી વિઝિટ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી તારીઓ માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં દર્શાવ્યા હતા આવકના આંકડા ઇન્કમ ટેક્સ રિટર્નમાં માત્ર 17,94,000ની આવક દર્શાવી હતી વર્ષ 2018-19માં માત્ર 4,98,000ની આવક હતી જ્યારે વર્ષ 2021-22માં આવક 9,79,000 રૂપિયા જ આવક હતી માત્ર નજીવી આવક સામે 6,000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આરોપ રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે મોટો સવાલ રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા નજીવી આવકમાં સ્ત્રોત સામે કરોડોનું રોકાણ મહિને 1% લાલચમાં એજન્ટોએ કરોડોના રોકાણ કરાવ્યા રોકાણકારની 3-1 વર્ષમાં જ 1 ના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી ખેડૂતો શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ ડોક્ટરો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં રોકાણકાર સતત બીજે દિવસે બિઝેટ ગ્રુપની તમામ ઓફિસોના શટર બંધ હિંમતનગરના યુવાનની બિઝેટ ગ્રુપ રોકાણ સ્કીમની ઓફિસો પર દરોડાનો મામલો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતર્યો કરોડો રૂપિયાના રોકાણ મેળવી એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતામાં ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ દરોડા સીઆઈડી ક્રાઇમે દરોડા દરમિયાન એજન્ટોની પૂછપરછ કરી વિઝિટ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી તારીઓ માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં દર્શાવ્યા હતા આવકના આંકડા ઇન્કમ ટેક્સ રિટર્નમાં માત્ર 17,94,000ની આવક દર્શાવી હતી વર્ષ 2018-19માં માત્ર 4,98,000ની આવક હતી જ્યારે વર્ષ 2021-22માં આવક 9,79,000 રૂપિયા જ આવક હતી માત્ર નજીવી આવક સામે 6,000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આરોપ રોકાણકારોને નાણાં પરત કેવી રીતે મળશે મોટો સવાલ રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા નજીવી આવકમાં સ્ત્રોત સામે કરોડોનું રોકાણ મહિને 1% લાલચમાં એજન્ટોએ કરોડોના રોકાણ કરાવ્યા રોકાણકારની 3-1 વર્ષમાં જ 1 ના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી ખેડૂતો શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ ડોક્ટરો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં રોકાણકાર સતત બીજે દિવસે બિઝેટ ગ્રુપની તમામ ઓફિસોના શટર બંધ